નમસ્કાર અજબ કચબ વાયરલ માં આપનું સ્વાગત છે। મધ્ય પ્રદેશ નો નરસિંહપુર જિલ્લો હાલ ચર્ચાઓમાં છે। કારણ છે વરસાદી દેડકા। જો કે વરસાદની ઋતુમાં દેડકા દેખાય એ કોઈ ખાસ વાત નથી, પરંતુ નરસિંહપુરમાં જોવા મળતા દેડકા ખૂબ જ ખાસ છે। જી હા, વર્ષોમાં ક્યારેક જોવા મળતા આ દેડકા આ ઋતુમાં મહારાષ્ટ્ર સિવાય ભાગ્યે જ ક્યાંક જોવા મળતા હોય છે, ત્યારે આ વખતે તે મધ્યપ્રદેશમાં જોવા મળ્યા છે। ત્યારે લોકોએ તેનો વિડીયો બનાવી લીધો છે અને બાદમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તમને જણાવી દઈએ કે પીળા રંગના આ દેડકાને બુલ ફ્રોગ પણ કહેવામાં આવે છે, અને ભારતમાં દેખાતા આ દેડકાને ઇન્ડિયન બુલ ફ્રોગ કહેવાય છે। નિષ્ણાતો આ દેડકાને ખતરનાક નથી કહેતા, આ ઝેરી નથી હોતા। આ પ્રજાતિના દેડકાની ખાસ વાત એ છે કે તે સામાન્ય રીતે ટોળામાં જોવા મળતા નથી અને તેઓ સમુદ્રની આસપાસ રહેવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક વર્ષોથી આ દેડકા માનવ વસ્તીવાળા વિસ્તારોમાં પણ દેખાવા લાગ્યા છે। જી હા, આ દેડકા ભૂરા તેમજ ઓલિવ ગ્રીન રંગના હોય છે, પરંતુ મેચિંગ દરમિયાન તે પીળા દેખાય છે। તમને જણાવી દઈએ કે 30 જૂને જ્યારે તે મધ્યપ્રદેશના એક ગામમાં જોવા મળ્યા તો ત્યાંના ગામ પર દૈવી દુર્ઘટનાની ભવિષ્યવાણી થવા લાગી। જો કે આનાથી ઉલટું પશ્ચિમ બંગાળમાં આ દેડકાઓને જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। જી હા, તેને સારા વરસાદનું પ્રતીક માનવામાં આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે તેના દેખાવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું। તમને જણાવી દઈએ કે ભારત સિવાય આ પ્રજાતિના દેડકા બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, અફઘાનિસ્તાન, શ્રીલંકા તેમજ માલદીવમાં પણ જોવા મળે છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।